શિસ્તબદ્ધ કહેવાતી ભાજપ પાર્ટીના નેતાઓ શિસ્ત નેવે મૂકી આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ પાર્ટીના નેતાઓને એક મહિલા સાથે કઈ રીતે વર્તન કરવું તે પણ નથી ખબર. ભાજપ પ્રમુખે મહિલા નગરસેવકને ગાળો આપી, શું આ ભાજપ પાર્ટીના નેતાઓ પોતાનું ભાન ભૂલી ગયા છે? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તો જૂનાગઢમાં ભાજપ પ્રમુખ અને કોંગ્રેસ મહિલા નગરસેવક મંજુલાબેન પણ સારા વચ્ચે જબરદસ્ત બબાલ થઈ. આ બબાલમાં ભાજપના પ્રમુખે મંજુલાબેન પણ સારાને ગાળાગાળી કરી, ત્યારે મંજુલાબેન પણ સારા મનપા કચેરીમાં ધરણા પર બેસી ગયા અને શું કહી રહ્યા છે તે જોઈએ. આ જે જનરલ બોર્ડ હતું તેમાં મેં પુરવણી મૂકી હતી કે ભાઈ ગયા વર્ષે ચોમાસામાં ભયંકર દુર્ઘટના બની હતી વરસાદને કારણે, કેટલા માણસોના હારા હારી બબે 3-3 લાખના માણસોના માલ કપડાં પહેરવાના નહોતા રહ્યા, ખાવાના દાણા નહોતા રહ્યા, ગાડીઓ માણસોની તણાઈ ગઈ હતી. તો અમે આ ચોથો બોર્ડ માંથી અમે પુરવણી મૂકીએ છીએ કે આ વોકરા દબાણનું શું કર્યું તમે, વોકરા દબાણનું શું કર્યું. ખૂબ હું તો છોડે ધારે કહું છું કે પુનિત શર્માએ જે બાંધકામ કર્યું છે, બિલ્ડર પોતે છે, દબાણ કામ પુનિત શર્માએ જ કરાવ્યું છે. અત્યારે જો એ દબાણ અમે એનો ઠરાવ કરવાનું કીધું કે ભાઈ ઠરાવ કરો બોર્ડમાં કે કાલે વારે પોરની જેમ જાનહાનિ થાય તો આનો જવાબદાર કોણ. અમે પુરવણી મૂકી હતી, પુરવણીમાં છે ઠરાવ કરવાનું કે આનો જવાબદાર કોણ, એમાં મારી પુરવણીમાં છે. તો એ કીધું એટલે ધરાવે એને રાષ્ટ્રગીત ચાલુ કરી દીધું, ન કર્યું. પછી રાષ્ટ્રગીત પછી મેં કીધું કે ભાઈ ઠરાવ કરો, તમે તમને કરવાનું કીધું હતું, તમે રાષ્ટ્રગીત ચાલુ કરી દીધું, અમે એનું અપમાન ન કરી શકીએ. તો તમારે આ કાયલા વારે પોર 5 માળની બિલ્ડિંગ પડી ગઈ, 4 જણા મરી ગયા, છેલ્લા કમિશનર ઉપર ઓઢાડી દીધું અને પોતે આખધર કરી દીધા. તો હવે ઓણ પોરની જેમ ઓણ સીધી થાય તો એ જવાબદાર કોણ, એ ઠરાવ કીધો એટલે મને ગાયરું બોલવા માંડ્યો કે તું કોણ કેવા વારી, તારે થાય કરી લેજે, તું આવી ને તેવી. હવે હું એની મા સમાન છું, મને એ એવી શબ્દ બોલ્યો. કાલે વારે મારી જગ્યાએ કોઈ નાની બેન દીકરી હોય અને એને આ એવા વેણ બોલે તો એની માન મર્યાદા હું અમદા ભાજપા એમ કે નારી શક્તિકરણ, તો નારી શક્તિકરણ નું અપમાન કર્યું તમે. આ નારી શક્તિ નું અપમાન થાય ને એટલે તમારા ભૂકા નીકળી જાય એને કઈ. આ તમે તમારા તમારા પીઠ ઉપર ઘા કર્યો છે અને હું મારો અડંગ મુકેશ નહીં. જા હું હવે જૂનાગઢ માટે મારે લડવાનું છે, જા હું એ પુનિત ના દબાણ ન હતે તા હું અહીંથી ઊભી નહીં થાઉં, ભલે મારે મરી જવું પડે. હું જૂનાગઢ માટે શહીદ ભલે થઈ જાઉં, મારા શહીદ થવું, મારા વામે જીવવું નથી, હું થોડું જીવી. ત્યારે મહિલા નગરસેવક મંજુલાબેન પણ સારા અને મનાવવા ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પણ પહોંચ્યા અને કઈ રીતે મંજુલાબેનને મનાવી રહ્યા છે કે ધરણા ઉપરથી તમે ઊભા થઈ જાઓ તે પણ જોઈએ. તો અહીં અંતે ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના સમાધાનના પ્રયત્નો સફળ નીવડ્યા અને આ સમગ્ર મામલો થાળે પડ્યો. પરંતુ ભાજપ નેતાને આ કઈ રીતે શોભે કે એક મહિલાને ખુલ્લેઆમ ગાળાગાળી કરે, તો આ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.